કિમ ચોરસા પાસે આવેલા પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં મધ્યરાત્રે ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે આગમાં કંપની પાસે ઉભેલી એક બોલેરો કાર પણ સળગીને ખાખ થઈ જવા પામી હતી. કિમ ચોરસા નજીક આવેલ રહેણાંક વિસ્તારમાં વેસ્ટેજ પ્લાસ્ટિકમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવાની કંપની શરૂ કરવામાં આવી હતી. મધ્યરાત્રિના અરસામાં કોઈ કારણસર કંપનીમાં આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આસપાસ રહેતા પરિવારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જ્યારે આ આગમાં કંપનીના કમ્પાઉન્ડમાં પાર કરેલ બોલેરો કાર સળગીને ખાખ થઈ ગઈ. આ ઘટનાની જાણ થતા જ આરબીઆઈ કામરેશ પાનોલી કોસંબાના ફાયર બ્રિગેડ સ્ટાફો ઘટનાસ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જો કે આ કંપનીના રહેણાંકના વિસ્તારમાં શરૂ કરવા માટે કોઈ પરવાનગી કેમ આપવામાં આવી તે પ્રશ્ન ઉઠવા પામે છે. ફાયર ડિપાર્ટમેન્ટ પાનોલીમાં જોબ કરું છું. મને આજે રાતે 1:30 પર કોલ આવ્યો અને અમે કોલ અટેન્ડ કરવા માટે ગાડી અમારી થઈ હતી. અહીંયા કામરેજ આગળ હકીમ આગળ કોલ આવ્યો છે. લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. અમારી પાનોલીની ગાડી જોડે અહીંયા કામરેજની ગાડી આવી છે અને કોસંબાની ગાડી આવી છે અને બીજા એક લોકલ કંપનીની ગાડી આવી છે. અમે 4 ગાડીએ મળીને આગને કંટ્રોલ કરી લીધી છે. હમણાં કુલિંગ ચાલે છે. ઓલ સિચ્યુએશન અંડર કંટ્રોલ છે. જે પટેલ છે, હું કિમમાં રહેવું છું અને અહીંયા પ્લાસ્ટિકના વેસ્ટમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવાનો મારો પ્લાન્ટ હતો. રાતે આકસ્મિક આગ લાગવાથી શેડને બધું બળીને લાખોનું નુકસાન થઈ ગયું છે. કમ્પાઉન્ડમાં બોલેરો ગાડી ઉભી તે પણ સંપૂર્ણ બળી ગઈ છે. આઈઆરબી પાનોલી અને કામરેજથી બંબા આવીને આગને કાબૂમાં લીધી. રાતે 1 અમારા ત્યાં ઘેરે ફોન આવ્યો એટલે અમે જલ્દી જલ્દી અહીંયા આવ્યા ને જોયું તો સંપૂર્ણ બળી ગયેલું હતું. બંબાએ આવીને આગને કાબૂમાં લીધી એટલે લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે મને.